નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બી ધ ફર્સ્ટ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મારું નામ છે દિનેશ વલ્વી અને મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવાના છે ભારતના સંવિધાનની પ્રમુખ વિશેષતાઓ શું છે, બરાબર? તો મિત્રો, આ જે ટૉપિક છે એ જીપીએસસી મેન્સમાં ક્લાસ 1-2ની મેન્સમાં ઘણો જ ઉપયોગી ટૉપિક્સ છે. આમાંથી કોઈ વિશેષતા વિશે આપણને પૂછે તો આપણે મેન્સમાં લખી શકીએ. એ રીતના આપણે પ્રિલિમ પ્લસ મેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આ ટૉપિકને આપણે ખાસ ડિટેલમાં ચર્ચા કરવાના છે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરતાં આપણે સીધા પોઈન્ટ પર આવીએ છીએ, બરાબર? પહેલી જ વિશેષતા છે મિત્રો કે ભારતનું જે બંધારણ છે એ લેખિત બંધારણ અને સૌથી લાંબુ બંધારણ છે. તો જોઈએ કે ભારતનું બંધારણ એ સૌથી લાંબુ અને લેખિત બંધારણ છે અને વિશ્વનું પણ સૌથી લાંબુ લેખિત બંધારણ છે. તો મિત્રો, અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંથી સવાલ બની શકે છે કે ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી લાંબુ લેખિત બંધારણ છે. ખ્યાલ આવી ગયો? અને એના પછી આવે છે મિત્રો કે આપણું જે મૂળ બંધારણ હતું એમાં એક પ્રસ્તાવના, 365 જેટલા અનુચ્છેદ અને 22 ભાગમાં વિભાજિત હતું અને 8 જેટલી અનુસૂચિઓ મૂળ બંધારણમાં હતી. પરંતુ વર્તમાનમાં અત્યારે એક પ્રસ્તાવના, 465 જેટલા અનુચ્છેદ અને 25 ભાગોમાં વિભાજિત છે અને ટોટલ 12 જેટલી અનુસૂચિઓ અહીંયા ઉમેરો, ટોટલ અહીંયા 4 અનુસૂચિ ઉમેરી ટોટલ 12 જેટલી અનુસૂચિ અત્યારના વર્તમાન બંધારણમાં અવેલેબલ છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો કે આપણું ભારતનું બંધારણ સૌથી લાંબુ લેખિત વિશ્વનું લેખિત બંધારણ છે. મૂળ બંધારણમાં એક પ્રસ્તાવના, 365 અનુચ્છેદ, 22 ભાગમાં વિભાજિત અને 8 અનુસૂચિઓ હતી. વર્તમાનમાં એક પ્રસ્તાવના, 465 અનુચ્છેદ અને 25 ભાગમાં વિભાજિત અને 12 અનુસૂચિઓ અત્યારે વર્તમાન બંધારણમાં છે. ખ્યાલ આવી ગયો? જોઈએ આગળ કે મિત્રો, હવે આપણું જે ભારતનું બંધારણ છે એ સૌથી લાંબુ લેખિત કેમ બન્યું, એના પાછળના ઘણા બધા કારણ છે. તો અહીંયા આપણે જે મુખ્ય કારણો છે એના વિશે થોડી ચર્ચા કરી લઈએ કે ભૌગોલિક કારણ, બરાબર? મિત્રો, ભારત દેશ જે છે એ વિવિધતા ધરાવતો દેશ છે અને અલગ અલગ વિસ્તારમાં જાઓ તો અલગ અલગ વિસ્તારમાં દરેક જગ્યાએ પોતપોતાની અલગ વિશેષતાઓ છે. ધર્મથી લઈને કલ્ચરથી લઈને સંસ્કૃતિ, ત્યાંની જિયોગ્રાફિકલી બધી રીતે બધા અલગ અલગ વિવિધતા ધરાવતા હોય છે, બરાબર છે? અને એના જ કારણે કે ભારતનો વિસ્તાર અને એની વિવિધતાને કારણે જે ભારતનું જે બંધારણ છે એ વધુ લાંબુ લેખિત બંધારણ બનેલ છે. પછી આવે છે ઐતિહાસિક કારણો. મિત્રો, આપણે આગળના સેશનમાં ઓલરેડી ચર્ચા કરી છે કે ભારતના બંધારણની જે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ છે એમાં તાજનું શાસન અને કંપનીનું શાસન, એની અંતર્ગત અલગ અલગ અધિનિયમો આવ્યા છે અને એ અધિનિયમોનો આપણા ભારતના બંધારણ પર ખૂબ જ મોટા પાયે એનો પ્રભાવ પડેલ છે. અને એમાં પણ સૌથી વધારે જે છે ભારત સરકાર અધિનિયમ 1935નો પ્રભાવ જે છે આપણા ભારતના બંધારણ પણ વધારે પડેલ છે, બરાબર? એના જ કારણે લાંબુ બંધારણ થયું છે. પછી બીજું આવે છે મિત્રો, કેન્દ્ર અને રાજ્ય માટે એક બંધારણ. તો મિત્રો, રાજ્ય અને કેન્દ્ર માટે એક જ બંધારણ છે, એના કારણે જે એની જે સત્તાઓ છે, સત્તાનું વિભાજન અને દરેક વસ્તુને છે ડિવાઈડ થવાના કારણે અને જે વિસ્તૃતિકરણ કરેલ છે એના જ લીધે આપણું ભારતનું બંધારણ છે એ વધારે લાંબુ બનેલ છે. પછી આવે છે કે જ્યારે આપણું ભારતનું બંધારણનું ઘડતર થતું હતું એમાં મોટે પાયે મિત્રો વકીલોનું વર્ચસ્વ હતું અને એના જ કારણે જે છે આપણું ભારતનું બંધારણ કંઈક ને કંઈક અંશે લાંબુ લેખિત બંધારણ બન્યું છે. ખ્યાલ આવી ગયો મિત્રો કે પહેલી વિશેષતા છે સૌથી લાંબુ લેખિત બંધારણ. જોઈએ હવે આપણે આગળ નેક્સ્ટ. હવે આવે છે મિત્રો કે કઠોરતા અને લચીલાપણાનું મિશ્રણ. મિત્રો, અહીંયા આપણો ટાઈમ વેસ્ટ ના થાય એટલા માટે અહીંયા મેં થોડીક મારી રીતે પ્રયત્ન કર્યો છે કે વિડીયો આપણો ટૂંકો બને એટલા માટે મેં અહીંયા શોર્ટ્સમાં લખી રાખ્યું છે સમજાવવા માટે. તો બીજી વિશેષતા છે મિત્રો કઠોરતા અને લચીલાપણું, બરાબર છે? તો અહીંયા આપણે બે દેશના બંધારણ છે એને આપણે એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજીશું કે મિત્રો, અમેરિકાનું જે બંધારણ છે એ લેખિત બંધારણ છે, ત્યારે બ્રિટનનું બંધારણ એ અલેખિત બંધારણ છે. તો પહેલાં આપણે જોઈએ અમેરિકાનું બંધારણ. તો મિત્રો, અમેરિકાનું બંધારણ જોઈએ તો અત્યાર સુધી અમેરિકાનું જે બંધારણ છે એને લગભગ 200 વર્ષ જેટલો સમયગાળો થઈ ગયો છે પણ એમાં અત્યાર સુધી ઘણા જ ઓછા બંધારણીય સુધારા થયા છે. એની પાછળનું કારણ છે કે ત્યાંની જે બહુમતી છે સુધારા કરવા માટે 2/3 જેટલી બહુમતી, એટલે કે બંને ગૃહમાંથી બહુમતી મળ્યા પછી 3/4 જેટલા રાજ્યની બહુમતી મળે તો જ અહીંયા અમેરિકાના બંધારણમાં સુધારા કરી શકાય છે. તેથી આ જે પ્રક્રિયા છે એને મિત્રો ઘણી જ કઠોર એમ
કઠોર પ્રક્રિયા કહે છે. એના જ કારણે ત્યાં અમેરિકાના બંધારણમાં જે છે સુધારા કરવા થોડા ડિફિકલ્ટ પડે છે, અને એના જ કારણે આપણે જે અમેરિકાનું બંધારણ છે ને આપણે કઠોર બંધારણ તરીકે ઓળખીએ છીએ, કારણ કે ત્યાં સુધારા કરવા એટલા ઇઝી નથી. બરાબર છે. અને તેવી જ રીતે આપણે બ્રિટનનું ઉદાહરણ લઈએ તો બ્રિટનમાં મિત્ર અલેખિત બંધારણ છે, અને ત્યાં હાઉસ ઓફ કોમન, બરાબર, હાઉસ ઓફ કોમન જે છે એ એમાં બિલ પસાર કરે અથવા ખરડો પસાર કરે તો એ જ એનો શું કાયદો બની જાય છે. એટલે ત્યાંની જે બંધારણની જે છે એ સુધારાની પ્રક્રિયા ઇઝી છે, કારણ કે જે બિલ ખરડો પસાર થાય છે હાઉસ ઓફ કોમનમાં એ જ એનો કાયદો બની જાય છે. બરાબર. તો અહીંયા બ્રિટનનું જે બંધારણ છે એમાં આપણે કંઈક લચીલાપણ જોવા મળે છે, જ્યારે અમેરિકાનું જે બંધારણ છે એમાં આપણને કંઈક ને કંઈ અંશે કઠોરતા જોવા મળે છે. તો મિત્રો આ જે બે વસ્તુ જોયા પછી આપણું જે ભારતનું બંધારણ છે બરાબર એ બંનેનું મિશ્રણ જોવા મળે છે. બરાબર, બંનેનું મિશ્રણ એટલે કે આપણું ભારતનું બંધારણ એ વધારે કઠોર પણ નથી ને વધારે લચીલું પણ નથી. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આ જ વસ્તુ આપણે આગળ સ્લાઇડમાં જોઈએ કે એક કઠોર બંધારણ એ છે કે જેને તેના સુધારા માટે ખાસ પ્રક્રિયાની જરૂર હોય છે, જેવી રીતે કે યુએસએ એટલે કે અમેરિકાનું બંધારણ, ત્યાં એક ખાસ પ્રક્રિયાની જરૂર છે. આપણે આગળ વાત કરી બરાબર કે ત્યાં રાજ્યો જે છે બરાબર ત્યાંના 2/3 જેટલા બંને ગૃહની બહુમતી હોય અને 3/4 જેટલા રાજ્યની બહુમતી હોય ત્યારે ત્યાં બંધારણમાં સુધારો કરી શકાય છે. એના જ કારણે એને આપણે કઠોર બંધારણ તરીકે ઓળખીએ છીએ. બરાબર. પછી આવે છે મિત્રો એવું બંધારણ કે જેને તેના સુધારા માટે ખાસ પ્રક્રિયાની જરૂર હોતી નથી તથા તે ગમે ત્યારે સુધારો કરી શકાય છે, જેવી રીતે કે બ્રિટનનું બંધારણ. આપણે વાત કરીએ કે બ્રિટનના બંધારણમાં કોઈ સુધારો કરવો હોય તો ત્યાં હાઉસ ઓફ કોમનમાં બિલ ખરડો પસાર થાય એ જ એનો કાયદો બની જાય છે. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે ભારતનું બંધારણ છે મિત્રો એ વધારે કઠોર પણ ના કહી શકીએ અને લચીલું પણ ના કહી શકીએ, એ બંનેનું મિશ્રણ છે. તો જોઈએ કે આપણા ભારતના બંધારણમાં અનુચ્છેદ 368માં બે પ્રાવધાન છે. બરાબર. પહેલું પ્રાવધાન છે વિશેષ બહુમતી અને બીજું પ્રાવધાન છે વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધારે રાજ્યની રાજ્ય વિધાનમંડળની મંજૂરી. ખ્યાલ આવી ગયો મિત્રો. તો જ આપણે એમાં સુધારા કરી શકાય છે. તો પહેલું જે વિશેષ બહુમતીમાં છે મિત્રો કે બંને ગૃહમાં ઉપસ્થિત રહી મતદાન કરનારા સભ્યોની 2/3 બહુમતી અને પ્રત્યેક ગૃહના કુલ સભ્યની બહુમતી એટલે કે 50+1 હોવી જોઈએ તો તેમાં આપણે સુધારો કરી શકાય છે. અને બીજી વિશેષતા શું છે મિત્રો કે વિશેષ બહુમતી પ્લસ અડધાથી વધારે રાજ્ય વિધાનમંડળની મંજૂરી હોય તો તેમાં આપણે સુધારો કરી શકીએ છીએ. બરાબર. આ જે પ્રાવધાન છે આપણે ભારતના બંધારણના અનુચ્છેદ 368માં કરવામાં આવેલ છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો કે કઠોરતા અને લચીલાપણાનું મિશ્રણ એટલે આપણું ભારતનું બંધારણ, કઠોરતા એટલે અમેરિકાનું બંધારણ, અને લચીલાપણું એ આપણે બ્રિટનના બંધારણ, અને એ બંનેનું કમ્બાઈન કરીને આપણે ભારતનું બંધારણમાં આ વિશેષતા જોવા મળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. જોઈએ હવે આગળ નેક્સ્ટ. પછી આવે છે મિત્રો સમવાય તંત્ર તથા એકતંત્રી રાષ્ટ્ર. બરાબર મિત્રો, આગળ આપણે જોઈશું પણ આપણે ટાઈમ વેસ્ટ ના થાય વધારે એના માટે મેં અહીંયા મારા રીતે પ્રયત્ન કર્યો છે કે તમને ઇઝીલી સમજાય જાય. પહેલું જે મિત્રો આપણા ભારતના બંધારણમાં છે એમાં સમવાય તંત્રમાં સત્તાનું વિભાજન. બરાબર. સત્તાનું વિભાજન એટલે મિત્રો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન. બરાબર છે. પછી છે લેખિત બંધારણ, અને લેખિત બંધારણમાં શું શું છે મિત્રો કે સત્તાના વિભાજનમાં લેખિત બંધારણ એ ખૂબ જ મહત્વનો ફાળો ભજવે છે. જેવી રીતે કે કેન્દ્ર અને રાજ્ય છે બંને વચ્ચે સત્તાનું વિભાજન કરવું છે તો લેખિતમાં ક્યાં હશે? આપણા ભારતના બંધારણમાં હશે. બરાબર છે. પછી આવે છે મિત્રો બીજી સંઘીય વ્યવસ્થામાં સમવાય તંત્રમાં કે બંધારણની સર્વોચ્ચતા. જોઈએ મિત્રો કે કેન્દ્ર અને રાજ્ય એ બંને સર્વોચ્ચ નથી પણ આપણું જે બંધારણ છે એ પોતે સર્વોચ્ચ છે. ખ્યાલ આવી ગયો. પછી છે બીજી એમાં પોઈન્ટ છે કે બંધારણની કઠોરતા, કે કોઈ સરકાર વડે સરળતાથી સુધારો કરી શકાય નહીં જેથી સત્તાના વિભાજનમાં ભેદભાવ કરી શકાય નહીં. બરાબર મિત્રો. તો અહીંયા બંધારણમાં કોઈ સરકાર આવે છે બરાબર, અને જો તેમાં સરકાર આવ્યા પછી બંધારણમાં ઇઝીલી સુધારો કરી જાય તો આપણા જે રાજ્ય અને કેન્દ્ર વચ્ચે જે સત્તાનું વિભાજન છે એ પ્રોપર ના થાય અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ભેદભાવ સર્જાય એ ના થાય એના માટે આપણા ભારતનું જે બંધારણ છે એને કંઈક ને કંઈક થોડું ઘણું કઠોરતા અહીંયા રાખવામાં આવી છે. પછી આવે છે મિત્ર સ્વતંત્ર ન્યાયતંત્ર. બરાબર. હવે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સરખી વહેંચણી ના થાય
તો તેની ઉપર ન્યાયાલય આવી જશે. હવે મિત્રો અહીંયા જોયું કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે પ્રોપર સત્તાનું વિભાજન ના થાય તો તેની ઉપર સ્વતંત્ર ન્યાયતંત્ર છે એ ન્યાયાલય આવી જશે કે કેમ આમાં શું ભેદભાવ છે. એટલે બંધારણની દૃષ્ટિએ કંઈક આમાં ભેદભાવ થતા હોય તો ન્યાયાલય ત્યાં હસ્તક્ષેપ કરશે, બરાબર. અને સ્વતંત્ર ન્યાયતંત્ર મતલબ એવો પણ થાય છે મિત્રો કે દબાણ વિના અને ભયમુક્ત રીતે કાર્યવાહી કરવી. તો મિત્રો સમવાયતંત્ર તથા એકતંત્રી રાષ્ટ્રની આ જે અમુક જે વિશેષતાઓ છે એના વિશે ચર્ચા કરી છે એ જ વસ્તુ આપણે આગળ સ્લાઇડમાં જોઈશું. હવે જોઈએ કે સમવાયતંત્ર તથા એકતંત્રી રાષ્ટ્રમાં ભારતનું સંવિધાન સંઘીય સરકારની સ્થાપના કરે છે, બરાબર. એમાં બે પ્રકારની સરકાર છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર. હવે આની વચ્ચે જે બે સરકાર છે એની વચ્ચે શું સત્તાનું વિભાજન આપણે આગળ ચર્ચા કરી. હવે લેખિત બંધારણ એ શું દર્શાવે છે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજન એ લેખિત બંધારણનું મહત્વ વધારે છે, બરાબર. હવે બંધારણની સર્વોચ્ચતા એ પણ આપણે આગળ ચર્ચા કરી. કેન્દ્ર અને રાજ્ય એ પોતે સર્વોચ્ચ નથી પણ આપણું જે બંધારણ છે એ સર્વોચ્ચ છે, બરાબર. એ બંધારણની કઠોરતા એ પણ આપણે અહીંયા આગળ ચર્ચા કરી કે બંધારણની કઠોરતા એટલા માટે રાખવામાં આવી છે કે કોઈ પણ સરકાર પોતાના સત્તામાં આવે છે તો બંધારણમાં ઇઝીલી ફેરફાર કરી અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જે સત્તાનું વિભાજન થયેલ છે એમાં ફેરફાર નહીં કરી શકે અને એના જ કારણે કોન્ટ્રોવર્સી ના થાય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે, એના કારણે આવી વ્યવસ્થા કરવામાં આવેલ છે. પછી આવે છે મિત્રો ન્યાયપાલિકાની સ્વતંત્ર ન્યાયપાલિકા અને દ્વિગૃહીકરણ. તો મિત્રો અહીંયા પણ જે સ્વતંત્ર ન્યાયાલય છે, બરાબર, કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું વિભાજનમાં કોઈ ભેદભાવ સર્જાય તો એની ઉપર કોણ આવશે, ન્યાયાલય આવી જશે અને ત્યાં પોતાનો હસ્તક્ષેપ કરશે, બરાબર. આટલી આપણે જે ઇન્ફોર્મેશન કવર કરી છે એના પછી મિત્રો કે આ જે સમવાયતંત્ર એટલે એકતંત્રી રાષ્ટ્રને અહીંયા આપણે ચર્ચા કરી, પણ ભારતના બંધારણમાં મોટી સંખ્યામાં એકાત્મકતા એટલે કે બિનસંઘીય વિશેષતાઓ પણ સામેલ કરવામાં આવેલ છે. તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરીએ કે એક મજબૂત કેન્દ્ર. જો મિત્રો અહીંયા એક મજબૂત કેન્દ્ર એટલે કે ભારતની અંદર કેન્દ્ર અને અલગ અલગ રાજ્યો છે પણ વધારે પડતી પાવર અને સત્તા કોની પાસે હશે, તો કેન્દ્ર પાસે. તો અહીંયા કંઈક ને કંઈક અંશે આપણને એવું જોવા મળે છે કે અહીંયા કેન્દ્ર પાસે વધારે સત્તા હોવાના કારણે એને બિનસંઘીય વિશેષતા તરીકે આપણે જોઈ શકીએ છીએ. પછી આવે છે એકલ સંવિધાન કે ભારતના બંધારણમાં રાજ્ય માટે અલગ બંધારણની વ્યવસ્થા કરવામાં આવેલ નથી, બરાબર. આખા દેશ માટે એક જ બંધારણ છે, જ્યારે મિત્રો અમેરિકામાં કેન્દ્ર વત્તા રાજ્ય બંનેના અલગ અલગ બંધારણ છે. તેથી અહીંયા આપણે જે બિનસંઘીય વ્યવસ્થા અહીંયા જોઈ શકીએ છીએ. પછી આવે છે એકલ નાગરિકતા. સેમ વસ્તુ મિત્ર કે ભારતમાં કોઈ પણ રાજ્યમાં જાઓ તો દરેક રાજ્યની અલગ અલગ નાગરિકતા નથી હોતી, આખા દેશ માટે એક જ નાગરિકતા છે. તો એ પણ આપણે બિનસંઘીય વ્યવસ્થા અહીંયા દર્શાવે છે. તો તેવી જ રીતે જોઈએ મિત્રો તો અમેરિકામાં કેન્દ્ર વત્તા રાજ્ય, બરાબર, બંનેમાં અલગ અલગ નાગરિકતા છે, કેન્દ્રની અલગ નાગરિકતા અને રાજ્યની અલગ નાગરિકતા. એવી જે વ્યવસ્થા છે આપણા ભારતના બંધારણમાં ઉલ્લેખિત નથી, એટલે એનો મતલબ કે આપણે ભારતમાં એકલ નાગરિકતા સ્વીકાર કરેલ છે, બરાબર. પછી આવે છે સંકલિત ન્યાયતંત્ર, બરાબર. સંકલિત ન્યાયતંત્રમાં મિત્રો એવું છે કે ફેડરલ કોર્ટ એટલે કે આપણે સુપ્રીમ કોર્ટ છે, એના પછી હાઈકોર્ટ આવશે, એના પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ને એના પછી લોકલ કોર્ટ. તો એ રીતે આખું એક સંકલિત, બરાબર. તો નાના નાના સ્ટેજથી મોટા પાયે સુધી આપણે ધારો કે લોકલ કોર્ટમાં કોઈ આપણને ન્યાય નથી મળતો તો આપણે છેક સુપ્રીમ કોર્ટ સુધી જઈ શકીએ છીએ. તો એમાં પણ એવી કંઈક વ્યવસ્થા કરવામાં આવી છે, તો એ પણ બિનસંઘીય વ્યવસ્થા અહીંયા દર્શાવે છે. પછી આવે છે કટોકટીનું પ્રાવધાન. તો મિત્રો કટોકટીના પ્રાવધાનમાં પણ એવું છે કે ધારો કે કોઈ રાજ્યમાં કે કોઈ આખા દેશમાં કોઈ ઇમરજન્સી આપણે કટોકટીની જાહેર કરી છે તો ત્યારે જે રાજ્ય હોય, ધારો કે કોઈ રાજ્યમાં ઇમરજન્સી જાહેર કરી તો ત્યાં રાજ્યનો જે પાવર હશે એ સીધો ક્યાં જતો રહેશે, કેન્દ્ર સરકાર પાસે. તો અહીંયા કંઈક ને કંઈક અંશે એવું બને છે કે મિત્રો આખો પાવર કેન્દ્ર પાસે જતો એમ હસ્તાંતરિત કરી દેવામાં આવે, એના જ કારણે અહીંયા બિનસંઘીય વ્યવસ્થા સર્જાય છે. તેથી આને આપણે કટોકટીનું પ્રાવધાન એ પણ બિનસંઘીય વ્યવસ્થામાં આપણે જોઈ શકીએ છીએ. પછી આવે છે કેન્દ્ર દ્વારા રાજ્યપાલની નિમણૂક. તો મિત્રો રાજ્યમાં કોઈ રાજ્યપાલની નિમણૂક કરવી હોય તો એ સત્તા પણ કોની પાસે છે, કેન્દ્ર પાસે, બરાબર. રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક કરવામાં આવે છે અને એને કેન્દ્રમાં રાજ્યમાં એને પોતાનો હોદ્દો સંભાળવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો એ સત્તા પણ કોની પાસે છે, કેન્દ્ર પાસે. અને અખિલ ભારતીય સેવા જે છે મિત્રો આઈએએસ છે, પછી આઈપીએસ છે, આઈએફએસ છે, જે પ્રતિષ્ઠિત સેવાઓ છે એની પણ જે ભરતી પ્રક્રિયા જે છે એ કોના, કેન્દ્ર દ્વારા જ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે કે સમવાયતંત્ર તથા એકતંત્ર વ્યવસ્થામાં
એકતંત્રી રાષ્ટ્રમાં શું ફરક છે અને એ વિશેષતા આપણે અહીંયા જોઈ લીધી છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે આવે છે મિત્રો સંસદીય સરકાર, સંસદીય પદ્ધતિની સરકાર. તો મિત્રો આપણું ભારતનું બંધારણ છે એને સંસદીય પદ્ધતિની સરકાર સ્વીકાર કરેલ છે. તો જોઈએ વન બાય વન કે સરકારની બ્રિટિશ શાસન પદ્ધતિમાં ધારાસભા અને કારોબારી અંગો વચ્ચે સહકાર અને સંકલ્પના સિદ્ધાંત પર આધારિત છે. જોઈએ કે બ્રિટિશ શાસનની જે પદ્ધતિ છે એમાં કારોબારી અને ધારાસભા એ બંને શું કરશે, સંકલન અને સહકારથી પોતાની સરકાર ચલાવશે. ખ્યાલ આવી ગયો? અને તેવી જ રીતે બીજું છે જે મિત્ર, રાષ્ટ્રપતિ પ્રણાલી બે અવયવો પર, અવયવો વચ્ચે સત્તાનું વિભાજન સિદ્ધાંત પર આધારિત છે. તો કઈ બે અવયવો કયા મિત્ર? ધારાસભા અને કારોબારી. તો આ બે જે અવયવો છે એની વચ્ચે સત્તાનું વિભાજન કરી અને એ રીતે સરકાર ચલાવે છે. તો અહીંયા સત્તાના વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે કઈ પ્રણાલી? રાષ્ટ્રપતિ પ્રણાલી. તો જોઈએ કે રાષ્ટ્રપતિ પ્રણાલી જે છે એ બે અવયવો એટલે કે કારોબારી અને ધારાસભા એ બંને વચ્ચે સત્તાનું વિભાજન પર આધારિત છે અને એ રીતે પોતાના ગવર્નમેન્ટ પોતાનું શાસન ચલાવતા હોય છે. ખ્યાલ આવી ગયો મિત્રો કે સંસદીય પદ્ધતિની સરકાર છે આપણે ભારતમાં સ્વીકારેલ છે બરાબર, અને ધારાસભા અને કારોબારી અંગો વચ્ચે સહકાર અને સંકલ્પનાના સિદ્ધાંત પર આધારિત છે, જ્યારે રાષ્ટ્રપતિ પ્રણાલી જે છે એ બે અવયવો વચ્ચે સત્તાનું વિભાજનના સિદ્ધાંત પર આધારિત છે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આગળ કે ભારતીય સંસદ સભ્યની સભ્ય પ્રણાલીની વિશેષતા છે. એ મિત્રો જે પક્ષ પોતાની બહુમતી ધરાવે છે એ પોતાના કેન્દ્રમાં હોય કે પછી રાજ્યમાં પોતાનું સરકાર બનાવે છે અને પોતે શાસન કરે છે બરાબર. હવે વિધાનસભામાં કારોબારીની સામૂહિક જવાબદારી. હવે વિધાનસભામાં કારોબારીની સામૂહિક જવાબદારી, તો મિત્રો અહીંયા જે મંત્રીમંડળ છે બરાબર અને સંસદ છે એ કારોબારીની સામૂહિક જવાબદારી જે છે એ વિધાનસભામાં આપણે અહીંયા જોઈ શકીએ છીએ. પછી અહીંયા આવે છે કે વિધાનસભામાં મંત્રીઓની સદસ્યતા. પછી આવે છે પ્રધાનમંત્રી અથવા મુખ્યમંત્રીનું નેતૃત્વ બરાબર. ધારો કે આપણે સંસદીય પદ્ધતિની જે સરકાર છે એમાં સંસદ પોતાના જે પ્રધાનમંત્રી એના વડા હશે, જે કેન્દ્રમાં પોતાનો વર્ચસ્વ હશે. તેવી જ રીતે રાજ્યમાં છે મિત્રો મુખ્યમંત્રીનું નેતૃત્વ હશે. તો એ જે વ્યવસ્થા છે આપણે સંસદીય પદ્ધતિની સરકારમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? હવે આવે છે મિત્રો કે નીચલા ગૃહનું વિસર્જન, જેવી રીતે કે લોકસભા અને રાજ્યમાં વિધાનસભા. તો મિત્રો દર 5 વર્ષે જે લોકસભાનો જે સમયગાળો છે, વિધાનસભાનો સમયગાળો છે, પૂરું થયા પછી જે નીચલા ગૃહનું છે એ વિસર્જન થઈ જાય છે અને એના પછી નવી સરકારનું અહીંયા ચૂંટણી થયા પછી નવી સરકાર પોતાના ચૂંટાય પછી નવી સરકાર અહીંયા પોતાનું શાસન કરે છે. તો દર 5 વર્ષે આપણે વિસર્જન થયા પછી લોકસભા અને વિધાનસભાની નવી સરકાર આવે છે. તો અહીંયા પણ આપણે જે સંસદીય પદ્ધતિની જે સરકાર છે એમાં આટલી વિશેષતા હતી, એના વિશે આપણે ચર્ચા કરી. આઈ હોપ કે મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે. તો જોઈએ આગળ નેક્સ્ટ. પછી આવે છે મિત્રો સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સર્વોચ્ચતાનું સંશ્લેષણ. તો મિત્રો અહીંયા પણ મેં તમને કંઈક ઇઝીલી સમજાય એ રીતના પ્રયત્ન કર્યો છે કે જેથી આપણો ટાઈમ બચે. તો જોઈએ પહેલું જે છે મિત્ર સંસદીય સાર્વભૌમત્વમાં જે બ્રિટન છે એનું આપણે ઉદાહરણ લઈએ અને ન્યાયિક સર્વોચ્ચતાનું જે ઉદાહરણ છે એમાં આપણે અમેરિકાને આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ છીએ. તો મિત્રો બ્રિટનમાં એ સંસદ સાર્વભૌમત્વ છે એટલે કે વધારે પડતી જે પાવર છે મિત્રો એ બ્રિટનના બંધારણમાં એટલે કે સંસદને આપવામાં આવેલ છે. અને જ્યારે અમેરિકાના બંધારણમાં જે મિત્રો કોઈ કાયદો બનાવવો હોય બરાબર, તો કાયદો બનાવવા માટે એ કાયદો બન્યા પછી એની જે અમેરિકાનું જે ન્યાયાલય છે એ ન્યાયાલયમાં જે છે અને ત્યાંનું ન્યાયાલય જે કોર્ટ છે એ જ્યુડિશિયલ રિવ્યૂ કરશે બરાબર. એનું જ્યુડિશિયલ રિવ્યૂ કર્યા પછી જ ત્યાં એ કાયદો બનશે બરાબર. તો એવી વ્યવસ્થા જે છે મિત્રો એ અમેરિકાના બંધારણમાં જોવા મળે છે. જો અમેરિકાના સંસદમાંથી કોઈ કાયદો પસાર થયો, કાયદો પસાર થયા પછી તેનું જે ન્યાયાલય છે એ જ્યુડિશિયલ રિવ્યૂમાં લેશે અને રિવ્યૂ કર્યા પછી જ એ કાયદો ત્યાં બને છે. તો એના જ કારણે અને એ જ વ્યવસ્થાના કારણે મિત્રો અમેરિકામાં જે છે એ સંસદ કરતાં ત્યાંનું જે ન્યાયિક વ્યવસ્થા છે એ સર્વોપરી છે, જ્યારે અહીંયા
બ્રિટનના બંધારણમાં કોઈ પણ સંસદ છે એ હાઉસ ઓફ કોમનમાં કોઈ પણ બિલ અથવા ખરડો પસાર કરે છે તો એ સીધો જ કાયદો બની જાય છે, અને એના જ કારણે સંસદ પાસે વધારે પાવર હોવાના કારણે ત્યાં એને આપણે સંસદીય સાર્વભૌમત્વ કહીએ છીએ. અને અમેરિકાના બંધારણમાં ન્યાયાલયને છે એ સર્વોપરી તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે વસ્તુ ડિફરન્ટ છે મિત્રો, તો એ પણ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કર્યો છે. અને આ બંને વસ્તુનું મિશ્રણ કર્યા પછી ભારતના બંધારણમાં આ બંને વસ્તુનું મિશ્રણ જોવા મળે છે. જોઈએ કે ભારતના બંધારણના ઉલ્લંઘન થાય તો તેની ઉપર ન્યાયાલય આવી જશે, બરાબર. હવે અહીંયા શું છે મિત્રો કે આપણા સંસદમાં કોઈ કાયદો બને છે, ખરડો પસાર થયા પછી આપણે રાષ્ટ્રપતિ પોતાના હસ્તાક્ષર કરે એના પછી જ કાયદો બને છે. પણ એમાં જો મિત્રો બંધારણના કોઈ એમ બંધારણની કઈ વસ્તુનો ઉલ્લંઘન થતો હોય, કોઈ અધિકારનો ઉલ્લંઘન થતો હોય, તો એની ઉપર કોણ આવી જશે? આપણું જે ન્યાયાલય છે એ પોતાનો હસ્તક્ષેપ ત્યાં કરશે. તો મિત્રો આટલી વસ્તુ આપણે અહીંયા ચર્ચા કરી છે, એ જ વસ્તુ આપણે અહીંયા લેખિતમાં આગળ જોઈએ કે સંસદીય સાર્વભૌમત્વ અને ન્યાયિક સ્વરૂપતાનું સંશ્લેષણ, કે સંસદની સાર્વભૌમત્વનો સિદ્ધાંત બ્રિટિશ સંસદ સાથે સંકળાયેલો છે, જે રીતે આપણે આગળ ચર્ચા કરી, જ્યારે ન્યાયિક સિદ્ધાંત જે છે એ અમેરિકાની સુપ્રીમ કોર્ટ સાથે સંકળાયેલ છે. ખ્યાલ આવી ગયો મિત્રો. હવે ભારતીય સંસદીય પ્રણાલી બ્રિટિશ સિસ્ટમથી અલગ છે, બરાબર. જ્યારે ભારતમાં સુપ્રીમ કોર્ટ પાસે ન્યાયિક સમીક્ષાની શક્તિ રહેલી છે, પણ અમેરિકા કરતાં ઓછી શક્તિ છે. ખ્યાલ આવી ગયો મિત્રો. અમેરિકામાં કોઈ પણ કાયદો બનતો હોય તે પોતાનું જે ત્યાંની જે સુપ્રીમ કોર્ટ છે એ પોતાના રિવ્યૂ જાહેર કરશે અને પછી તે કાયદો બને છે. જ્યારે આપણા ભારતના બંધારણમાં એવી કોઈ વ્યવસ્થા નથી. જ્યારે આપણું ભારતના બંધારણનું ઉલ્લંઘન થતું હોય ત્યારે આપણું જે સુપ્રીમ કોર્ટ છે એ હસ્તક્ષેપ કરશે, બરાબર. પછી આવે છે, કારણ કે અમેરિકાનું બંધારણ એ કાયદાની ચોક્કસ પ્રક્રિયાનું પ્રાવધાન છે, જ્યારે ભારતના બંધારણમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પ્રાવધાન છે. મિત્રો અહીંથી આપણો મેન્સ અને પ્રિલિમમાં ક્વેશ્ચન બની શકે છે કે કાયદાની ચોક્કસ પ્રક્રિયાનું પ્રાવધાન અમેરિકાના બંધારણમાં જોવા મળે છે, જ્યારે ભારતના બંધારણમાં કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયાનું પ્રાવધાન જોવા મળે છે. ખ્યાલ આવી ગયો. હવે એના પછી જોઈએ કે ભારતના બંધારણ નિર્માતાઓએ બ્રિટિશ સંસદીય સાર્વભૌમત્વ અને અમેરિકાની ન્યાયપાલિકાની વચ્ચે સંતુલન સાધેલ છે. એટલે એનો મતલબ એવો થયો મિત્રો કે બ્રિટનના બંધારણમાંથી સાર્વભૌમત્વ અને અમેરિકાના જે ન્યાયપાલિકાની જે સર્વોચ્ચતા છે એ બંને વિશેષતાનું સંકલન કરી આપણું ભારતનું બંધારણનું અહીંયા આ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખ્યાલ આવી ગયો. પછી જોઈએ કે ભારતના બંધારણમાં સુપ્રીમ કોર્ટની ન્યાયિક સમીક્ષાની શક્તિથી સંસદના કાયદાને ગેરબંધારણીય ઘોષિત કરી શકે છે, તથા તેવી જ રીતે સંસદ પોતાની સંવૈધાનિક શક્તિના આધાર પર ભારતના બંધારણમાં મોટા ભાગમાં સંશોધન કરી શકે છે. જો મિત્રો અહીંયા કેટલું એમ સરસ સેન્ટન્સ છે જે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું, એક્ઝામમાં કદાચ પૂછાઈ શકે, અહીંયા સવાલ બની શકે છે. એટલા માટે કે જે આપણી સુપ્રીમ કોર્ટ છે એ પોતાની ન્યાયિક સમીક્ષાની શક્તિથી જે સંસદ કાયદો બનાવે છે એને ગેરબંધારણીય જાહેર કરી શકે છે. જ્યારે બીજી રીતે જોઈએ તો સંસદ પાસે પોતાની સંવૈધાનિક શક્તિના આધારે એ બંધારણના મોટા પાયે અહીંયા સંશોધન એટલે ફેરફાર કરી શકે છે. ખ્યાલ આવી ગયો મિત્રો. આ પોઈન્ટમાં ખ્યાલ આવી ગયો હશે તો આપણે આગળ જોઈએ. હવે આવે છે મિત્રો એકીકૃત અને સ્વતંત્ર ન્યાયપાલિકા. જોઈએ કે ભારતીય સંવિધાન એ ન્યાયિક પ્રણાલી સોરી મિત્રો ભારતીય સંવિધાન ન્યાયિક પ્રણાલી જે એકીકૃત તેમજ સ્વતંત્ર છે, બરાબર. અને ભારતની ન્યાયિક પ્રણાલીમાં સુપ્રીમ કોર્ટ પોતે એ સર્વોચ્ચ છે. તો જોઈએ અહીંયા કે સુપ્રીમ કોર્ટ પોતે સર્વોચ્ચ છે, એના પછી હાઈકોર્ટ, એના પછી જિલ્લા અદાલત અને એના પછી છેલ્લે નીચલી અદાલતો આવે છે. તો મિત્રો ધારો કે તમને નીચલી અદાલતમાં કોઈ ન્યાય નથી મળતો, તો તમે જિલ્લા અદાલતમાં અથવા તો સીધા તમે સુપ્રીમ કોર્ટમાં જઈ શકો છો. એના માટે અલગ અલગ ક્રાઇટેરિયા છે, આપણે ફોલો કરવા પડે. તો જોઈએ આગળ કે અદાલતોમાં આ સિસ્ટમ કેન્દ્રીય કાયદાઓ તેમજ રાજ્ય કાયદા બંનેને લાગુ કરે છે. હવે જે આપણી એકીકૃત ન્યાયાલયની જે વ્યવસ્થા છે મિત્રો કે કેન્દ્રીય કાયદાઓ તેમજ રાજ્યના કાયદાઓ બંનેને લાગુ કરે છે. ધારો કે સુપ્રીમ કોર્ટ દ્વારા કોઈ એવો કાયદો કે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી હોય તો એ કેન્દ્ર અને રાજ્ય એ બંનેને લાગુ પડશે. જ્યારે કમ્પેરિઝન કરીએ તો અમેરિકામાં સંઘીય કાયદાઓ એટલે કે ફેડરલ ન્યાયતંત્ર દ્વારા લાગુ કરવામાં આવે છે,
કેન્દ્રના કાયદા હો એ ફેડરલ ન્યાય એટલે કે ત્યાંની જે સેન્ટ્રલ કોર્ટ હોય એના દ્વારા લાગુ કરવામાં આવે છે, જ્યારે રાજ્યના જે કાયદા હોય એ રાજ્ય ન્યાયતંત્ર દ્વારા લાગુ કરવામાં આવે છે. જ્યારે આપણે અહીંયા એવી વ્યવસ્થા નથી મિત્રો, એક સંઘીય આપણી જે કોર્ટ છે, સુપ્રીમ કોર્ટ છે, એ જે કાયદો લાગુ કરે એ આખા દેશમાં લાગુ પડે છે, બરાબર? તો એવી વ્યવસ્થા આપણા ભારતના બંધારણમાં જોવા મળે છે. પછી આવે છે કે ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય, એક સંઘીય અદાલત, પછી અપીલની સર્વોચ્ચ અદાલત, નાગરિકોના મૂળભૂત અધિકારોની રક્ષા તથા એની ગેરંટી આપનાર અને બંધારણના રક્ષક તરીકે જોઈ શકે છે. તો મિત્રો, અહીંયા આપણી જે સર્વોચ્ચ અદાલત છે, સુપ્રીમ કોર્ટ છે, એ આપણા મૂળભૂત અધિકારોની ગેરંટી આપે છે અને બંધારણનું ઉલ્લંઘન થતું હોય તો ત્યાં રક્ષક તરીકે પોતાનો હસ્તક્ષેપ કરે છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ. નેક્સ્ટ હવે આવે છે કે મૌલિક અધિકારો, જેને આપણે મૂળભૂત અધિકારો તરીકે પણ ઓળખીએ છીએ. તો આ પણ મિત્રો આપણા ભારતના બંધારણની પ્રમુખ વિશેષતા છે. તો મિત્રો, મૂળભૂત અધિકારોનું આખું અલગથી ચેપ્ટર રાખ્યું છે. એ સેશનમાં આપણે મૂળભૂત અધિકારોનું ડિટેલમાં ચર્ચા કરીશું. અહીંયા ખાલી આપણે જે બેઝિક ઇન્ફોર્મેશન છે એના વિશે થોડી ઘણી જોઈ લઈએ. તો ભારતીય બંધારણમાં ત્રીજા ભાગમાં તમામ નાગરિકોને 6 જેટલા મૂળભૂત અધિકારો આપવામાં આવ્યા છે. તો એ અધિકારો કયા કયા છે એ જોઈએ જોઈ લઈએ. અને એના પછી જે ચેપ્ટર આવશે મિત્રો, મૂળભૂત અધિકારોનું અલગથી ચેપ્ટર રાખ્યું છે આપણે, ત્યાં આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. તો જોઈએ કે સમાનતાનો અધિકાર છે મિત્રો, એ અનુચ્છેદ 14 થી 18 વચ્ચે એનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 19 થી 22 વચ્ચે આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પછી શોષણ વિરુદ્ધ અધિકાર અનુચ્છેદ 23 થી 24 વચ્ચે આનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પછી ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર એ અનુચ્છેદ 25 થી 28 વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. પછી આવે છે મિત્રો સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, અનુચ્છેદ 29 અને 30 આનો ઉલ્લેખ જોવા મળે છે. ભારતીય સોરી મિત્રો બંધારણીય ઉપચારનો અધિકાર જે છે મિત્રો, એ અનુચ્છેદ 32 જોવા મળે છે. તો મૌલિક મૂળભૂત અધિકારો આટલા છે મિત્રો, જેના વિશે આપણે ચર્ચા કરી. ડિટેલમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર આવશે એમાં આપણે ચર્ચા કરીશું. તો જોઈએ આપણે નેક્સ્ટ. પછી આવે છે મિત્રો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. મિત્રો ઓલરેડી આપણે આ જે શબ્દ છે આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી ગયા છે. તો અહીંયા બેઝિક ડિટેલ મેળવી લઈએ અને આવનારું જે ચેપ્ટર છે મિત્રો એમાં જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે. અહીંયા ખાલી આપણે બેઝિક ઇન્ફોર્મેશન શું છે અને એની વિશેષતા શું છે એ આપણે ચર્ચા કરી લઈએ. કે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોને બંધારણના ભાગ 4 રાખવામાં આવેલ છે અને એનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે મિત્રો એ શું છે કે ભારતમાં કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય છે. તો મિત્રો અહીંયા તમારો સવાલ બની શકે કે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, તો કલ્યાણકારી રાજ્યની સ્થાપના કરવી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જોઈએ કે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતોને 3 વિભાજિત કરવામાં આવેલ છે. તો મિત્રો અહીંયા 3 વિભાજિત કરેલ છે એ પોતાની વિચારધારાના આધારે છે, બરાબર? એના વિશે પણ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો એ 3 વિભાજિત કર્યા છે. તો જોઈ લઈએ કે પહેલું છે સામાજિક, બીજું છે ગાંધીવાદી અને બીજું છે ઉદાર ભૌતિક, બરાબર? તો આ 3 કેટેગરીમાં આપણું જે રાજ્યનીતિ માર્ગદર્શક સિદ્ધાંતો છે એને અહીંયા ડિવાઈડ કરવામાં આવેલ છે. તો જોઈએ કે મૂળભૂત અધિકારોની જેમ કાયદાકીય રીતે આ જે આપણા જે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એને કાયદાકીય રીતે આપણે લાગુ કરી શકતા નથી. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ. નેક્સ્ટ હવે આવે છે મિત્રો કે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર, બરાબર? આપણા ભારતના બંધારણમાં પુખ્ત મતાધિકારનો જે કોન્સેપ્ટ છે એને આપણે સ્વીકાર કરેલ છે અને એ એની વિશેષતા છે. તો જોઈએ મિત્રો કે ભારતીય બંધારણ લોકસભા અને રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓના આધાર તરીકે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર અપનાવેલ છે, બરાબર? દરેક નાગરિક કે જેની ઉંમર 18 ઓછી નથી તેને જાતિ, વંશ, ધર્મ, લિંગ અને સંપત્તિ વગેરે કોઈ પણ ભેદભાવ વિના મત આપવાનો અધિકાર આપવામાં આવેલ છે. અને મિત્રો અહીંથી એક સવાલ બને છે કે 1988 બંધારણીય સુધારા દ્વારા 1989 વર્ષથી મતદાનની વય 18 કરી દેવામાં આવેલ છે. તો મિત્રો અહીંથી સવાલ બની શકે કે કયા બંધારણીય સુધારા અંતર્ગત
જે સાર્વત્રિક પુખ્ત મતાધિકાર છે એની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવેલ છે. તો આપણો આન્સર હોવો જોઈએ મિત્રો કે 1988ના 61માં બંધારણીય સુધારા અધિનિયમ 1989 દ્વારા મતદાન કરવાની જે ઉંમર છે 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવેલ છે. મિત્રો ઘણી વખત એક્ઝામમાં આ સવાલ પૂછાઈ ગયો છે તો અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે. પછી આવે છે મિત્રો એકલ નાગરિકતા. ઓલરેડી મિત્રો આપણે આ ટોપિક પર ચર્ચા કરી ગયા છે તો જોઈ લઈએ બેઝિકલી આપણે કે ભારતીય બંધારણ નાગરિકો માટે એકલ ભારતીય નાગરિકત્વની જોગવાઈ કરે છે, જ્યારે બીજી બાજુ જે અમેરિકા જેવા દેશ છે એમાં વ્યક્તિને અમેરિકાનું નાગરિકત્વ એટલે કે અમેરિકાનું કેન્દ્રનું નાગરિકત્વ અને રાજ્યનું અલગ નાગરિકત્વ મળે છે. એટલે કે અમેરિકામાં બે નાગરિકત્વની જોગવાઈ કરવામાં આવેલ છે, એક કેન્દ્ર અને બીજું રાજ્ય. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જોઈએ આગળ નેક્સ્ટ. આપણે હવે આવે છે સ્વતંત્ર સંસ્થાઓ. બરાબર, સ્વતંત્ર સંસ્થાઓ વિશે આપણે અહીં ચર્ચા કરીએ મિત્રો કે સંસદ, રાજ્ય વિધાનસભાઓ, ભારતના રાષ્ટ્રપતિનું કાર્યાલય અને ભારતના ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જે છે એ કોના ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે અને એ પોતે એક સ્વતંત્ર સંસ્થા છે. ખ્યાલ આવી ગયો મિત્રો? તો જોઈએ જોઈએ આગળ નેક્સ્ટ કે રાજ્ય અને કેન્દ્ર સરકારના ઓડિટ માટે નિયંત્રક અને ઓડિટર જનરલ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન અને અખિલ ભારતીય સેવા અને ઉચ્ચ સ્તરીય કેન્દ્રીય સેવાઓમાં ભરતી માટે રાજ્ય લોક સેવા આયોગનું ગઠન કરવામાં આવેલ છે, જે પણ એક પોતે સ્વતંત્ર સંસ્થા છે. બરાબર, અહીંયા યુનિયન પબ્લિક સર્વિસ એટલે કે યુપીએસસી. બરાબર, એ પણ જે ઉચ્ચ પદાધિકારીઓ છે એને સ્વતંત્ર રીતે પોતાની નિમણૂક કરે છે. તેવી જ રીતે રાજ્યમાં જે છે જે પ્રતિષ્ઠિત સેવામાં જે આઈએસ આઈપીએસ છે અથવા ડીવાયસી ડેપ્યુટી કલેક્ટર એની જે ભરતી કોણ કરે છે, ભરતી પ્રક્રિયા રાજ્ય લોક સેવા આયોગ છે એના દ્વારા કરવામાં આવે છે અને એ પણ સ્વતંત્ર સંસ્થા છે. તો મિત્રો સ્વતંત્ર સંસ્થા વિશે આપણે અહીંયા ચર્ચા કરી. તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે આવે છે મિત્રો બીજી વિશેષતા છે મિત્રો કટોકટીની જોગવાઈ. તો ભારતીય સંવિધાનમાં રાષ્ટ્રપતિને દેશની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા અને સલામતી જેવી અસાધારણ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા માટે સક્ષમ બનાવવા માટે વિશિષ્ટ કટોકટીની જોગવાઈ કરવામાં આવેલ છે. ખ્યાલ આવી ગયો મિત્રો કે કટોકટીની જોગવાઈ કેમ કરવામાં આવી છે કે રાષ્ટ્રપતિને દેશની સાર્વભૌમત્વ, એકતા, અખંડિતતા અને સલામતી જેવી અસાધારણ પરિસ્થિતિને અસરકારક રીતે પહોંચી વળવા માટે વિશિષ્ટ કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર, તો આપણા ભારતના બંધારણમાં મિત્રો 3 પ્રકારની અહીંયા કટોકટીની જોગવાઈ કરવામાં આવેલ છે. પહેલી છે રાષ્ટ્રીય કટોકટી, બરાબર, બીજી છે રાષ્ટ્રપતિ શાસન અને ત્રીજી છે નાણાકીય કટોકટી. બરાબર, તો આ 3 કટોકટીની જોગવાઈ બંધારણમાં કરવામાં આવેલ છે, રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન અને નાણાકીય કટોકટી. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ નેક્સ્ટ. તો કટોકટીની જોગવાઈ અહીંયા કરવામાં આવેલ છે તો એના વિશે આપણે અહીંયા જોઈ લઈએ કે રાષ્ટ્રીય કટોકટી જે છે અનુચ્છેદ 352 પ્રમાણે રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી ઘોષિત કરવામાં આવે છે. આર્ટિકલ નંબર 352 એ કયા કારણસર કરવામાં આવે છે કે યુદ્ધ જેવી સ્થિતિ હોય, આક્રમણ, સશસ્ત્ર વિદ્રોહ, આજે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352 પ્રમાણે લાગુ કરવામાં આવે છે. બરાબર, એના પછી આવે છે કે રાષ્ટ્રપતિ શાસન. બરાબર, રાષ્ટ્રપતિ શાસન મિત્રો ક્યારે લાગુ થાય છે કે જ્યારે રાજ્યમાં બંધારણીય અમલની નિષ્ફળતા અથવા તો કેન્દ્રના દિશા નિર્દેશ અનુસાર બરાબર રાજ્ય પોતાના પાલન કરવામાં નિષ્ફળ જાય ત્યારે જે છે રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 365 અંતર્ગત રાજ્યમાં લગાવવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો કે જ્યારે બંધારણનું પ્રોપર અમલ ના થતું હોય અને કેન્દ્રના દિશા નિર્દેશ અનુસાર રાજ્ય પોતાના જે કાર્ય કરવામાં નિષ્ફળ જતું હોય, બરાબર, તો રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ 365 અનુસાર લાગુ કરવામાં આવે છે. બરાબર, અને એના પછી મિત્રો ત્રીજી કટોકટી જે છે નાણાકીય કટોકટી, અને જે અનુચ્છેદ 360 અનુસાર રાજ્યમાં નાણાકીય અસ્થિરતા સર્જાય ત્યારે આ કટોકટી લાગુ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? બંધારણમાં 3 કટોકટીની જોગવાઈ છે. પહેલી રાષ્ટ્રીય કટોકટી અનુચ્છેદ 352, રાષ્ટ્રપતિ શાસન એ અનુચ્છેદ 365, નાણાકીય કટોકટી જે છે મિત્રો અનુચ્છેદ 360. બરાબર, હવે રાષ્ટ્રીય કટોકટી જે છે મિત્રો યુદ્ધ, આક્રમણ, સશસ્ત્ર વિદ્રોહ જેવા કારણોના લીધે લાગુ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ શાસન જે છે મિત્રો રાજ્યમાં બંધારણીય અમલ કરવાની નિષ્ફળતા અને કેન્દ્રના દિશા નિર્દેશ અનુસાર પાલન કરવામાં નિષ્ફળતા
આ નિષ્ફળતા થાય ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય છે અને નાણાકીય કટોકટી જે છે મિત્રો રાજ્યમાં નાણાકીય અસ્થિરતા સર્જાય ત્યારે લાગુ કરવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો જોઈએ આગળ નેક્સ્ટ. હવે આવે છે મિત્રો ત્રિસ્તરીય સરકાર. બરાબર, તો આપણું જે મૂળ બંધારણ છે મિત્રો, ભારતીય બંધારણમાં બે સ્તરીય વ્યવસ્થાની જોગવાઈ હતી, એક કેન્દ્ર અને રાજ્ય હતી. પરંતુ 1992માં 73માં બંધારણ અને 74માં બંધારણ સુધારા દ્વારા ત્રિસ્તરીય સરકારનું પ્રાવધાન અહીંયા જોડવામાં આવ્યું છે. બરાબર, તો મિત્રો આના વિશે પણ આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. તો અહીંયા ખાલી બેઝિક ડિટેલ્સ શું છે એના વિશે આપણે પહેલાં ચર્ચા કરી લઈએ કે જે સુધારો કરવામાં આવ્યો એ 1992માં હતો. બરાબર, 73મો સુધારો બંધારણ 73મો બંધારણીય સુધારો 1992 એક કોના મતલબ આ જે બંધારણીય સુધારો છે એ કોને લાગુ કરે છે? એ પંચાયતોને લાગુ કરેલ છે. બરાબર, અને એમાં પંચાયતોને આ સુધારા લાગુ કર્યા પછી જે પંચાયત જે સિસ્ટમ છે એ આપણા ભારતના બંધારણમાં જોગવાઈ કરવામાં આવે છે અને એમાં ભાગ 9 અને 11 અનુસૂચિ આ ઉમેરવામાં આવે છે. અને એના પછી જે બીજો સુધારો છે મિત્રો એ કોને લાગુ પડે છે? નગરપાલિકાને. તો 74મો બંધારણીય સુધારો 1992 એ નગરપાલિકાને લાગુ પડે છે. બરાબર, અને એમાં ભાગ 9A અને અનુસૂચિ 12 ઉમેરવામાં આવેલ છે. ખ્યાલ આવી ગયો મિત્રો કે પહેલા બે સ્તરીય રાજ્ય વ્યવસ્થા હતી, કેન્દ્ર અને રાજ્ય. 1992માં 73મો અને 74મો બંધારણીય સુધારા કર્યા પછી ત્રિસ્તરીય સરકારનું પ્રાવધાન જોડવામાં આવ્યું, જેમાં 73મો બંધારણીય સુધારો છે એ પંચાયતને લાગુ કરે છે, જ્યારે 74મો બંધારણીય સુધારો છે એ નગરપાલિકાને લાગુ પડે છે. તો એવી જ રીતે પંચાયતને જે લાગતા જે સુધારા છે એમાં ભાગ 9 અને અનુસૂચિ 11 ઉમેરવામાં આવી અને નગરપાલિકાને લગતા જે સુધારા છે એમાં ભાગ 9A અને અનુસૂચિ 12 ઉમેરવામાં આવેલ છે. તો ખ્યાલ આવી ગયો મિત્રો. તો જોઈએ આગળ નેક્સ્ટ. આપણે એના પછી આવે છે મૂળભૂત ફરજો. બરાબર, મૂળભૂત ફરજો મિત્રો કે ભારતના મૂળ બંધારણમાં નાગરિકો માટે મૂળભૂત ફરજોની જોગવાઈ કરવામાં આવેલી નહીં હતી, પરંતુ પાછળથી એને ઉમેરવામાં આવે છે. બરાબર, મૂળભૂત ફરજો છે મિત્રો આપણે ક્યાંથી લીધેલ છે? ઓલરેડી આપણે ભારતના બંધારણના જે સ્વર છે એમાં ડિટેલમાં ચર્ચા કરી છે ત્યાંથી એ મૂળભૂત ફરજો ક્યાંથી આવી છે. તો આગળનો લેક્ચર જોશો તો તમને વધારે ખ્યાલ આવી જશે. તો જે સ્વર્ણસિંહની જે સમિતિ છે મિત્રો એની ભલામણના આધારે 1976માં બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા આંતરિક કટોકટી દરમિયાન એટલે કે 1975થી 77ની વચ્ચે રા દરમિયાન ઉમેરવામાં આવી હતી. બરાબર, અને વર્ષ 2002માં 86માં બંધારણીય સુધારો કાયદામાં વધુ એક મૂળભૂત ફરજો ઉમેરવામાં આવી અને બંધારણમાં ભાગ 4A માં ફક્ત આર્ટિકલ નંબર 50A માં મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવેલ છે અને અત્યારે કેટલા 11 જેટલા મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. તો મિત્રો મૂળભૂત ફરજોનો ઉલ્લેખ ભારતના બંધારણમાં આર્ટિકલ નંબર 51A માં કરવામાં આવેલ છે અને આ પ્રાવધાન ક્યારે જોડવામાં આવ્યું હતું એ પણ આપણે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે સ્વર્ણસિંહ સમિતિની ભલામણ પર 1976માં ભારતીય બંધારણમાં બંધારણીય સુધારા દ્વારા આંતરિક કટોકટી દરમિયાન આ જે મૂળભૂત ફરજોની જોગવાઈ આપણે બંધારણમાં જોડવામાં આવેલ છે. ખ્યાલ આવી ગયો? અને એના જ્યારે જોડવામાં આવ્યું ત્યારે કેટલી 10 જેટલી જ મૂળભૂત ફરજો હતી અને એના પછી 2002માં 86માં બંધારણીય સુધારા દ્વારા વધુ એક ફરજ જે છે એ ઉમેરવામાં આવે છે એટલે અહીંયા ટોટલ કેટલી 11 મૂળભૂત ફરજો અત્યારના હાલના બંધારણમાં અવેલેબલ છે અને કયા આર્ટિકલ પ્રમાણે 51A મુજબ આપણા ભારતના બંધારણમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જોવા મળે છે. તો આટલે સુધી ખ્યાલ આવી ગયો હશે મિત્રો. જ્યારે આપણે મૂળભૂત ફરજ વાળું ચેપ્ટર આવશે ત્યારે આપણે ત્યાં આગળ ડિટેલમાં ચર્ચા કરીશું. ઠીક છે, જોઈએ આગળ નેક્સ્ટ. ઠીક છે મિત્રો, તો આજનો જે સેશન છે મિત્રો અહીં સુધી આપણે કમ્પ્લીટ કર્યું છે. તો અહીં સુધી તમને પ્રોપર રીતે ખ્યાલ આવી ગયો હશે મિત્રો. તો આપ સર્વેને જણાવી દઈએ કે જો તમને બી ધ ફર્સ્ટ એકેડેમીના વિડીયો તમને ઉપયોગી સાબિત થતા હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એને જરૂર શેર લાઇક અને કમેન્ટ કરતા રહેજો. મળીશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.